વાયરલ ટ્રુથમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ મોદી. વાયરલ ટ્રુથમાં આજે વાત કરીએ, શું એક મેસેજ વોટ્સએપને હેંગ કરી શકે છે? જી હા, આ સવાલ છેલ્લા ઘણા સમયથી લોકોના મનમાં ગુમરાઈ રહ્યો છે. દાવો છે કે એક મેસેજ લોકોના વોટ્સએપને હેંગ કરે છે. આ મેસેજમાં લખ્યું છે કે ડોન્ટ ટચ હિયર, અને ત્યાં ટચ કરતા જ ન તો મોબાઈલ ચાલે છે કે નથી વોટ્સએપ ચાલતું. ત્યારે શું છે આ મેસેજની હકીકત, જોઈશું આ અંગેના ખાસ અહેવાલમાં. વોટ્સએપ હેંગ કરતો મેસેજ વાયરલ. આ મેસેજને સ્પર્શ કરતા જ વોટ્સએપ હેંગ. શું આ મેસેજમાં કોઈ વાયરસ છે? શા માટે વોટ્સએપ હેંગ થઈ જાય છે? શું છે વાયરલ મેસેજ ની હકીકત? એક મેસેજ આજકાલ ઘણા લોકોની ઊંઘ ઉડાવી રાખી છે, કારણ કે દાવો છે કે આ મેસેજ તમારું વોટ્સએપ હેંગ કરી દેશે. વાયરલ મેસેજ લોકો પોતાના વોટ્સએપમાં ઓપન કરે છે ત્યારે તેમાં લખ્યું હોય છે કે હું હમણાં તમારું વોટ્સએપ હેંગ કરી દઈશ. ડોન્ટ ટચ યર લખ્યું છે ત્યાં ટચ કરો, અને નીચે અંગ્રેજીમાં ડોન્ટ ટચ યર લખ્યું છે. તેમજ આ મેસેજને ટચ કરવામાં આવે છે ત્યારે જ વોટ્સએપ હેંગ થઈ જાય છે. તમારી પાસે પણ આ મેસેજ આવ્યો છે, અને તમે પણ પહેલા તો વિશ્વાસ નહીં કર્યો હોય કે એક મેસેજ આખરે વોટ્સએપને હેંગ કેવી રીતે થઈ શકે. પરંતુ સ્વભાવ મુજબ આપણે જ્યાં જવાની ના પાડવામાં આવે ત્યાં આપણે પહેલા જતા હોઈએ છીએ, અને આ મેસેજને ટચ કરીએ છીએ, અને આખરે રિઝલ્ટ આવે છે વોટ્સએપ હેંગ. જોકે વોટ્સએપ હેંગ કરનાર આ મેસેજમાં કયું રહસ્ય છુપાવું છે તે જાણવું પણ જરૂરી છે. આ મેસેજને જોતા તમારા મનમાં પણ સવાલ થયા હશે કે વાયરલ મેસેજથી કોઈ નુકસાન થઈ શકે? શું આ મેસેજ તમારો ડેટા ચોરી કરી શકે? શું તમારા વોટ્સએપની કોન્ટેક્ટ ડિટેલ ચોરી થઈ શકે? તેમજ શું આવા મેસેજથી કોઈ તમારા મોબાઈલ પર નજર રાખી શકે છે? આવા અનેક સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે. પરંતુ આખરે આપને આ મેસેજની હકીકત બતાવશે વાયરલ ટ્રુથ. તો વાયરલ મેસેજની તપાસ હાથ ધરવામાં આવી, અને એ જાણવાનો પ્રયત્ન કરાયો કે આખરે આ મેસેજમાં એવું તો શું છે કે આ વોટ્સએપને હેંગ કરી દેશે. આ ત્રણ શબ્દો ડોન્ટ ટચ હિયર ને ટચ કરતા શું ચમત્કાર થાય છે એ આપને બતાવીશું આ અહેવાલમાં. વાયરલ મેસેજને પગલે અનેક સવાલો હતા, માટે આ સવાલોના જવાબ મેળવવા માટે અમારી ટીમ દ્વારા આઈટી એક્સપર્ટ હાર્દિક જોશીનો સંપર્ક કરવામાં આવ્યો. હાર્દિક જોશીએ પણ આ મેસેજ જોયો હતો અને તેની પાછળના કારણો તપાસી જોયા હતા, અને ત્યારબાદ વાયરલ મેસેજ વિશે તેમણે શું કહ્યું આવો આપને સંભળાવીએ. એક્ચ્યુઅલી એ મેસેજની અંદર કેરેક્ટર એન્કોડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. કેરેક્ટર એન્કોડિંગ એક એવી વસ્તુ છે જેમાં મલ્ટિપલ કેરેક્ટર્સ એક નાના શબ્દમાં સમાવેશ થાય છે અને એક સ્પેશિયલ ફોર્મેટમાં એને મૂકવામાં આવે છે. પણ ડોન્ટ ટચ હિયર વાસ્તવમાં એ માત્ર 2 કિલોબાઇટનો મેસેજ છે, અને એની અંદર 23,000 પ્લસ એટલે કે 23,000 કરતાં પણ વધારે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં જોડવામાં આવ્યા છે. એ 23,000 પ્લસ શબ્દો માત્ર 3 શબ્દો દ્વારા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ટેકનિક છે એન્કોડિંગ, કેરેક્ટર એન્કોડિંગ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. આમ આઈટી એક્સપર્ટના જણાવ્યા મુજબ ડોન્ટ ટચ હિયર આ 3 શબ્દોની સાથે 23,000થી વધુ શબ્દોને જોડવામાં આવ્યા છે, જેથી વોટ્સએપ આવા મેસેજને રીડ કરતા હેંગ થઈ જાય છે. તો હવે આપને એ પણ જણાવીએ કે આખરે 23,000થી વધુ શબ્દો હોવાથી વોટ્સએપ ટેકનિકલી કેવી રીતે હેંગ થઈ શકે છે, તેમજ આનાથી કોઈ નુકસાન થઈ શકે છે કે નહીં તે વિશે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. આની અંદર 23,000 પ્લસ કેરેક્ટર્સ અને વર્ડ્સ છે. હવે માત્ર 3 શબ્દોથી જ્યારે
આ ફોર્મેટને સેન્ટેન્સને ઓપન કરવામાં આવે ત્યારે એકી સાથે 23,000 પ્લસ કેરેક્ટર વોટ્સએપ એ પ્રોસેસ ના કરી શકે, એને એક્સેપ્ટ ના કરે, એટલે માટે એ હેંગ થઈ જાય છે. જ્યારે એને ઓપન કરીને રીડ કરવાની કોશિશ કરે છે વોટ્સએપ ત્યારે હેંગ થઈ જાય છે, અને એને કારણે ફોનની ઇન્ટરનલ મેમરી ક્રેશ થવાના પણ ચાન્સીસ છે, ફોન હેંગ થઈ જાય એટલે ગરમ પણ થઈ જાય છે. અને ઘણીવાર આ ટાઈપના એન્કોડિંગ્સથી ફોર્મેટ આ ટાઈપના ફોર્મેટ્સથી ફોનની બેટરી વધારે હીટ પકડીને બ્લાસ્ટ થવાના પણ ચાન્સીસ હોય છે, માટે આ ટાઈપના મેસેજને ટચ ના કરું. આમ વાયરલ થઈ રહેલો આ મેસેજ જો તમે રમૂજમાંથી ઉપયોગમાં લેતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે જો તમારો મોબાઈલ જૂનો હશે તો મોબાઈલને અસર થઈ શકે છે. તો સાથે અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે આ મેસેજમાં કોઈ વાયરસ છે કે નહીં. એક્ચ્યુઅલી આ કોઈ વાયરસ એક્ટિવિટી નથી, પણ આ ટાઈપની વાયરસ એક્ટિવિટી થતી હોય છે. એટલે મોટાભાગે એવું સમજે છે કે આ એક વાયરસ છે. એટલે બસ એ જ કે આ વાયરસ નથી, પણ એકચ્યુઅલી આ જે છે એ એન્કોડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મલ્ટિપલ વર્ડ્સને એકી સાથે જોડવામાં આવ્યા છે, અને એને ટચ કરતા જ વોટ્સએપ એને વાંચવાની કોશિશ કરે છે, અને એ વાંચવાની કોશિશ કરે છે માટે વાંચી શકતું નથી એકી સાથે મલ્ટિપલ આટલા બધા વર્ડ્સને, જેથી એ હેંગ થઈ જાય છે. આમ આઈટી એક્સપર્ટ હાર્દિક જોશી પાસેથી જે જાણવા મળ્યું તે મુજબ આ વોટ્સએપ મેસેજમાં 23,000 થી વધુ શબ્દો જોડવામાં આવ્યા છે, જેથી વોટ્સએપ આટલા બધા કેરેક્ટર્સને એક સાથે રીડ ન કરી શકે અને આખરે વોટ્સએપ હેંગ થઈ જાય છે. પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે આ મેસેજમાં કોઈ વાયરસ નથી હોતો, પરંતુ વારંવાર આવા પ્રયોગો કરવા જોખમી સાબિત થઈ શકે છે. આમ અમારી તપાસમાં એ તો જાણવા મળ્યું કે આ મેસેજથી વોટ્સએપ હેંગ કેવી રીતે થાય છે, પરંતુ હજુ અમારા મનમાં સવાલ એ હતો કે આખરે આ 3 શબ્દોમાં 23,000 થી વધુ કેરેક્ટર્સ કેવી રીતે જોડાયા હશે. અને જો આ 3 શબ્દોમાં ઘણા શબ્દો જોડવામાં આવ્યા છે તો એ દેખાતા કેમ નથી, તો એ પણ આપને બતાવી દઈએ કે આખરે આ 3 શબ્દોમાં ઘણા બધા શબ્દો હોય તે કેવી રીતે જોઈ શકાય છે. વાયરલ મેસેજમાં ડોન્ટ ટચ હિયર આ 3 શબ્દોને અમે ઈમેલ કર્યો અને ઈમેલમાંથી આ ફાઇલ ડાઉનલોડ કરવામાં આવી. જ્યારે અમે આ ફાઇલ ઓપન કરી તો તેમાં આ રીતે ઘણા બધા કેરેક્ટર્સ જોવા મળ્યા. આમ તમે ઈમેલ કરીને આ મેસેજની અંદર ડોક્યુ કરી શકો છો. આમ VTV ની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે. વોટ્સએપ હેંગ થાય છે, પરંતુ તેમાં કોઈ વાયરસનું જોખમ નથી. આ સાથે આવા મેસેજને વધુ ફોરવર્ડ કરવાનો પણ કોઈ ખાસ ફાયદો નથી, પરંતુ લોકો મિત્રો સાથે મજાક કરવા માટે આ મેસેજ ફોરવર્ડ કરતા હોય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.